ગુડ મોર્નિંગ. 25 જૂનના સંક્ષિપ્ત કરંટ અફેરના મુદ્દાઓ જોઈ લઈએ તો પ્રથમ પ્રશ્ન છે, દુનિયાનો સૌથી યુવાન, બીજા નંબરનો સૌથી યુવાન શતરંજ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું? તો આ છે આર પ્રજ્ઞાનંદ, તમિલનાડુના રહેવાસી છે, જે ભારતના સૌ પ્રથમ નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બને છે. તમિલનાડુનું મથક ચેન્નઈ, મુખ્યમંત્રી પલ્લાની સ્વામી, ગવર્નર બનવારીલાલ પુરોહિત છે. અને વિશ્વના જે પ્રથમ નાની વયના શતરંજ ગ્રાન્ડ માસ્ટર છે તે સરગઈ કારજાનિક છે. બીજા નંબરનો પ્રશ્ન, ક્યાં રાજ્યએ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો? તો હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્ય છે, તો મહારાષ્ટ્ર રાજ્યએ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. મતલબ કે મહારાષ્ટ્ર રાજ્યમાં હવે પ્લાસ્ટિકના ઉપયોગ પર મોટા બહોળા પ્રમાણમાં પ્રતિબંધો લાદવામાં આવેલ છે. મહારાષ્ટ્રનું મુખ્ય મથક મુંબઈ છે, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે અને ગવર્નર છે સી વિદ્યાસાગર રાવ. નેક્સ્ટ મુદ્દો જોઈએ તો 3 નંબર, હાલમાં હોકી ચેમ્પિયનશિપ કયા દેશમાં શરૂ થઈ? તો આ દેશ છે નેધરલેન્ડ. નેધરલેન્ડમાં હોકી ચેમ્પિયનશિપની શરૂઆત થઈ છે. નેધરલેન્ડ આંતરરાષ્ટ્રીય જે ન્યાયાલય છે એનું વડુમથક જે હેગ છે તે પણ નેધરલેન્ડમાં આવેલ છે. મહત્વનું છે, પરીક્ષામાં પૂછાયેલ પણ છે, તો યાદ રાખીએ. નેધરલેન્ડનું કેપિટલ એમ્સ્ટરડમ છે, કરન્સી યુરો છે અને હાલના જે નેધરલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે તે માર્ક રૂટ છે. નેક્સ્ટ મુદ્દો, હાલમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે? તો જવાબ છે 23 જૂન. 23 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે. ઓલિમ્પિક વિશે થોડાક મહત્ત્વના મુદ્દા, તો જે આવનાર વિન્ટર ઓલિમ્પિક છે તે ચીનના બીજિંગમાં યોજાવાની છે અને સમર ઓલિમ્પિક જાપાનના ટોક્યોમાં યોજાશે. આ મહત્વનું છે. અને નેક્સ્ટ મુદ્દો છે, દુબઈમાં રમાયેલ કબડ્ડી માસ્ટર ટુર્નામેન્ટ 2018માં ભારતે કયા દેશને હરાવીને ટુર્નામેન્ટ જીતી? તો પાકિસ્તાનને હરાવી આ ટુર્નામેન્ટ જીતેલ છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે, પ્રેસિડેન્ટ મમનૂર હુસેન છે અને કરન્સી પાકિસ્તાની રૂપિયો છે. હાલ ચૂંટણી આવવાની હોવાથી ત્યાં વડાપ્રધાનની કોઈ નિમણૂક છે નહીં. નેક્સ્ટ મુદ્દો, હાલમાં કઈ સંસ્થાએ ખાવા પીવાની ચીજોમાં જે મિલાવટ કરવામાં આવે છે એના માટે નવું સંશોધન કરવા માટે એક બિલ પ્રસ્તાવિત કરેલ છે? તો એ છે FSSAI. જનરલી ખાવા પીવાની ચીજો ઉપર તમે કોઈ કોલ્ડ ડ્રિંક્સ લ્યો, કોઈ પણ, એમાં આ માર્કો જોવા મળતો હોય છે. FSSAI થોડોક સિમ્બોલિક માર્કો હોય છે. તો દરેક ખાવા પીવાની બોટલ અને આપણા જીવન સાથે સંકળાયેલ છે તો પૂછાઈ પણ શકે. તો FSSAIનું ફૂલ ફોર્મ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થાય છે 2011માં અને મુખ્ય મથક છે નવી દિલ્હી. 6 નંબરનો મુદ્દો, ચીફ મિનિસ્ટર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવે છે? તો આ જે ચીફ મિનિસ્ટર એવોર્ડ ઓફ ધ યર વસુંધરા રાજેને આપવામાં આવે છે. આપણે સામાન્ય વાત છે, જાણીએ છીએ કે વસુંધરા રાજે રાજસ્થાનના મુખ્યમંત્રી છે, રાજસ્થાનનું કેપિટલ જયપુર છે અને ગવર્નર છે કલ્યાણ સિંહ. નેક્સ્ટ મુદ્દો, હાલમાં જ હોદ્દા દરમિયાન બાળકને જન્મ આપનાર ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન આર્ડેન બીજા વડાપ્રધાન બન્યા, તો પ્રથમ વડાપ્રધાન કોણ હતું? તો એવા પ્રથમ વડાપ્રધાન હતા બેનજીર ભુટ્ટો, કે જે તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન હતા. 8 નંબરનો મુદ્દો, ગુજરાત સરકારે ખેડૂતોને વીજળીની સમસ્યા હળવી કરવા માટે કઈ યોજના અમલી બનાવી? તો ગુજરાત સરકારે ખેડૂતોનો જે વીજળીની સમસ્યાને હળવી કરવા માટે સૂર્ય શક્તિ નામની યોજના છે એને અમલ કરી છે, જે અંતર્ગત ખેડૂતોને સોલાર પેનલ માટે વધારે સબસિડી આપવામાં આવશે. એના પછીનો નેક્સ્ટ મુદ્દો, કયા રાજ્યએ
યોગ આયોગ રચવાની જાહેરાત કરી છે. હાલમાં જ યોગ દિવસ ગયો છે તો ઘણા રાજ્યો યોગને વધારે પ્રોત્સાહન આપવા માટે આવી જાહેરાતો કરતા હોય છે. તેમાં હરિયાણા રાજ્ય છે તે એક પહેલ કરે છે. હરિયાણા રાજ્ય છે યોગ આયોગ રચશે યોગની રચના માટે. હરિયાણાનું કેપિટલ ચંડીગઢ, મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર અને ગવર્નર છે કપ્તાન સિંહ સોલંકી. તો આ મહત્ત્વના મુદ્દા હતા 25 તારીખ સુધીના. અને જે મિત્રો કરંટની નોટ્સ બનાવે છે, બુક બનાવે છે, વચ્ચે જે PDF નથી મળેલી તે મંથલી કરંટમાં સાથે સાથે મળી જશે, તો તેને પણ નોંધ કરી લેશો. થેન્ક યુ.